સમાચારોની શરૂઆત કરીએ મેઘ મહેરથી. અષાઢ ઉચારમ મેઘ મનારમ બની બહારમ જલધારમ, બસ એવું જ અત્યારે દેખાઈ રહ્યું છે ગુજરાતની અંદર. દરેક જગ્યાએ વરસાદ વરસાદ વરસાદ, અને જે વરસાદ છે ખુશાલીનો વરસાદ દેખાઈ રહ્યો છે. પછી અમદાવાદ શહેર હોય કે પછી મધ્ય ગુજરાત, જે રાહ જોતું હતું ઘણા લાંબા સમયથી અને તરબોળ કરતો, એ મેઘરાજાનો આશીર્વાદ સ્વરૂપનો વરસાદ હોય, એ પાંચ દ્રશ્યો આપને બતાવવા છે કે જે ગુજરાતને તરબોળ કરતા દ્રશ્યો છે, આંખો અને હૈયાને ટાઢક આપતા એ દ્રશ્યો આ દેખાઈ રહ્યા છે. કે એમાં અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અત્યારે પણ કાળા ડિબાંગ વાદળો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર તો જાણે વિઝિબિલિટી બિલકુલ ઘટી ગઈ છે, ભારે પવન સાથે વરસાદ. મહીસાગર કે જ્યાં અનેક પ્રાર્થનાઓ કરવામાં આવીને ત્યારબાદ હવે મેઘાવી માહોલ જામેલો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી હેલી છે. આ બાજુ ખેડામાં, નવસારી અને દાહોદમાં પણ વરસાદ વરસ્યો. અમદાવાદમાં આમ તો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામેલો છે, છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. પણ આજે બપોર બાદ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. બપોરે સૂર્યનારાયણ લુપ્ત થઈ ગયા અને એવા વાદળ કે જાણે સાંજ પડી ગઈ હોય એવું દ્રશ્ય અમદાવાદની અંદર ખડું થઈ ગયું, એવું અંધારું અમદાવાદમાં છવાઈ ગયું. અને પછી પ્રચંડ પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. અમદાવાદનો પ્રહલાદનગર હોય, આનંદનગર હોય, વસ્ત્રાપુર, બોળકદેવ એરપોર્ટ, સાબરમતી, રાણીપ, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. થલતેજ, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદીઓ ખુશખુશાલ છે. વધુમાં અમદાવાદમાં કેવો વરસાદ વરસી રહ્યો છે, કેવો મેઘાવી માહોલ છવાયો છે અને લોકોને કેવી મજા પડી રહી છે આ વરસાદમાં, અને તંત્રના પાપે ક્યાંક પાણી તો નથી ભરાઈ રહ્યા. દિવ્યા અને ભાવિની મારી સાથે લાઈવ જોડાયા છે. સૌથી પહેલા ભાવિની પાસેથી જાણીએ, ભાવિની કયા વિસ્તારમાં છો, કેવો મેઘાવી માહોલ જામેલો છે? નુપુર, અત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છું. છેલ્લા 15-20 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈને અત્યારે ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદી માહોલ છે. અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદ વરસવાની સાથે જ અમદાવાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે અને તંત્રના પાપે અત્યારે વરસાદ હજુ માંડ 15-20 મિનિટથી શરૂ થયો છે અને ત્યાં જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના આ વસ્ત્રાપુર વિસ્તારના આપણે દ્રશ્યો બતાવી રહી છું, જ્યાં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ગાડીના ટાયર જેમ ડૂબતા હોય તેવા નજરે પડી રહ્યા છે. કારણ કે રોડની આસપાસ બંને બાજુ પાણી ભરાવા લાગ્યા છે. જોકે વિઝિબિલિટી પણ લો થઈ ગઈ છે. 5 વાગ્યાનો સમય છે, જોકે લોકોને ઓફિસથી ઘરે જવાનો આ સમય છે, એટલે જેથી કરીને સૌથી વધારે વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. યલો એલર્ટને જોતા વરસાદી માહોલ અમદાવાદમાં છે. અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો ગોતા, એસજી હાઈવે, થલતેજ, આ સાથે જ ચાંદખેડા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અમદાવાદીઓ તો ખુશ છે, કારણ કે અમદાવાદમાં અત્યાર સુધીમાં નહિવત જેટલો વરસાદ નોંધાયો છે. ક્યારેક છૂટો છવાયો વરસાદ, તો ક્યારેક વરસાદ વરસે તો અડધો કલાક વરસાદ વરસી અને રહી જતો હોય છે. પરંતુ અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે, અમદાવાદીઓ ખુશ છે. પરંતુ પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. પાણી ભરાતાની સાથે જ મુશ્કેલીઓ સૌથી વધારે વેઠવાનો વારો આવતો હોય તે વાહન ચાલકોને છે. કારણ કે ઘણા બધા વાહનો છે જે અત્યારે રસ્તા વચ્ચે જ બંધ પડવા લાગ્યા છે. તો રસ્તામાં જે અવર જવર કરતા લોકો છે, જે મોટરસાઇકલ લઈને જતા લોકો છે, જે રાહદારીઓ છે જે ચાલીને જતા હોય, તેમને પણ સૌથી વધારે મુશ્કેલી પડી છે. કારણ કે જે અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો તેના કારણે પણ રસ્તાઓ બેસી ગયા છે, ક્યાંક ખાડા ખોદવામાં આવ્યા છે, ક્યાંક રસ્તા ઉપર ગટરો ખોલી દેવામાં આવી છે. પાણીનો નિકાલ થાય તે માટે જ્યાં આગળ પણ ખાડા ખોદવામાં આવ્યા છે. એમની પ્રકૃતિ છે કે કામ અધૂરા મૂકી દેવા, લોકોને હેરાનગતિ થાય એ રીતનું જ કામ કરવું. પણ મેઘરાજાની પણ પ્રકૃતિ છે કે લોકોને આનંદ અને ખુશી આપવી. અને એ જ રીતે આકાશમાં અષાઢ મહિનાના છેલ્લા છેલ્લા વાદળો છે. અષાઢ મહિનો હવે વિદાય લેવાની તૈયારીમાં છે. જેવી શરૂઆત કરી હતી એવો જ અંત અત્યારે મેઘરાજા કરી રહ્યા છે અષાઢ મહિનામાં. મારી સાથે એલિસ બ્રિજથી, ગુજરાત કોલેજથી જિગ્નેશ જોડાયા છે. જિગ્નેશ પાસેથી ત્યાંનો માહોલ જાણીએ. જિગ્નેશ, નુપુર, વાત કરવામાં આવે તો અત્યારે વરસાદ છે તે તમામ અમદાવાદના મોટાભાગના પશ્ચિમ વિસ્તારમાં વરસી રહ્યો છે. વરસાદ જો વાત કરવામાં આવે તો એલિસ બ્રિજ એટલે કે નદીની પશ્ચિમ વિસ્તારના તમામ, જે કહી શકાય કે એસજી હાઈવે સુધીનો જે વિસ્તાર છે, ત્યાં મોટાભાગના અમદાવાદના વરસાદની અંદર જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. અને આ વરસાદમાં સૌથી મોટી તકલીફ લો વિઝિબિલિટીની છે. એટલે કે વરસાદની તીવ્રતા એટલી વધુ છે કે વાહન ચાલકોએ પોતાની ગાડીની લાઇટો ચાલુ કરી અને અત્યારે છે તે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. કારણ કે જેમ જેમ વરસાદની તીવ્રતા વધતી જઈ રહી છે,
છે, તેમ તેમ તેની વિઝિબિલિટી ડાઉન થવા લાગી છે અને વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને તેમનો મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. બીજી તરફ જોવા જઈએ તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે એલિસ બ્રિજ સહિતના જે આસપાસના તમામ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર આ વરસાદ અત્યારે વરસતો દેખાઈ રહ્યો છે. કારણ કે જે તમામ વિસ્તાર છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરતા જે કહી શકાય કે નજરે પડી રહ્યા છે. અને બીજી તરફ અચાનક જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે તેના જ કારણે જે લોકો રાહદારીઓ હતા, જે રસ્તા ઉપર જઈ રહ્યા હતા, મુસાફરી કરી રહ્યા હતા, તેઓ અચાનક આ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. અને વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે હવે ધીમે ધીમે જે નીચાણવાળા માર્ગો છે, જે રસ્તાઓ છે, તેના પર પાણીનું વહેણ પણ જોવા મળી રહ્યું છે. એટલે કે વરસતું પાણી જે હતું રોડ ઉપરથી તે હવે નીચાણવાળા વિસ્તારોમાં એકત્ર થવા લાગ્યું છે. અને આગામી સમયમાં જે વરસાદ આ જ તીવ્રતાથી વધતો રહેશે, પડતો રહેશે, તો રાહદારીઓને પાણી ભરાવવાની સમસ્યાને કારણે પણ વાહન ચાલકોએ અને લોકોએ પરેશાન થવું પડશે. અને તે જ લોકો માટે સૌથી મોટી મુસીબત હોય છે કે જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે અમદાવાદની અંદર કે કોઈ પણ શહેર જોઈ લો તેના અંદર લોકોને ખાસ કરીને જે વરસાદી પાણી ભરાતા હોય છે તેના માટે જ સૌથી વધુ પરેશાન થવું પડતું હોય છે. અને આ જ કારણ છે કે દર વખતે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી કહો કે વરસાદી પાણીના નિકાલની કામગીરી કહો કે દર વખતે ફેલ થતી હોય છે અને લોકો મુસીબતમાં મુકાતા હોય છે. લોકો મુસીબતમાં મુકાતા હોય છે, પણ ચોમાસાની અંદર જ્યારે બહાર નીકળ્યા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે વરસાદ ગમે ત્યારે વરસાય એની તૈયારી રાખવી જ જોઈએ. અને લોકો અત્યારે કદાચ અમદાવાદમાં એ વરસાદને માણી પણ રહ્યા છે. કેટલાક લોકો છે કે ટુ વ્હીલર પર નીકળ્યા હોય, ક્યાંક કોઈ અગત્યના કામથી જતા હોય, પલળી જાય તો થોડી પરેશાની થાય, પણ જ્યારે વરસાદ વરસ્યો છે અષાઢ મહિનાના છેલ્લા દિવસો અને અષાઢીએ કાળા દોવડા વાદળા આંબરે ચડ્યા અને અત્યારે વરસી રહ્યા છે ધોધમાર અમદાવાદ શહેરની અંદર, દાણાપીઠમાં કેવો માહોલ છે કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, બિલકુલ, અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. દાણાપીઠ, આસ્ટોડિયા, જમાલપુર સહિતના વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ છે તેની શરૂઆત જે છે તે થઈ છે. ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, સરખેજ સહિતના વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી ને તે જ મુજબ ભારે પવન સાથે વરસાદ છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે. અને વરસાદ વરસી રહ્યો છે અને લોકોના હૈયા હરખાઈ રહ્યા છે અને હૈયે ટાઢક વળી રહી છે. અષાઢ મહિનો જતા જતા અમદાવાદને તરબોળ કરી રહ્યો છે. ન માત્ર અમદાવાદ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ અત્યારે તરબોળ કરી રહ્યો છે. હવે શ્રાવણ મહિનો થોડા જ દિવસની અંદર શરૂ થવાનો છે, પણ એ પહેલાં અષાઢ મહિનામાં જે પણ કસર બાકી હોય એ જાણે મેઘરાજા પૂરી કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા, પંદર મિનિટથી વરસાદ છે જે ધોધમાર વરસ્યો હતો. પવન સાથે, ગાજવીજ સાથે વરસાદ અમદાવાદમાં વરસ્યો તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાવવાની પણ શરૂઆત છે તે થઈ ચૂકી હતી. મધ્ય ગુજરાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ હતી અને આવતીકાલથી ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી, પરંતુ આજ સાંજથી જ મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થયું હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી. અષાઢમાં તો અંધાર મેઘરાજા મહેરબાન રહ્યા, પરંતુ મધ્ય ગુજરાતમાં જે વરસાદી ઘટ હતી તે વરસાદી ઘટ પૂરી થાય તેવી સંભાવનાઓ છે તે હવે જોવા મળી રહી છે. કારણ કે આગામી ઓગસ્ટમાં પણ વરસાદ રહેવાનું પણ અનુમાન છે જે હવામાન નિષ્ણાંત તરફથી પણ કરવામાં આવ્યું છે. અને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ જે સક્રિય થવાની છે જેને લઈને 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ રહે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ 15-20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા અને વરસાદ અવિરત હજી પણ ચાલુ છે. વરસાદની ગતિમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ અનેક વિસ્તારમાં વરસાદ મન મૂકીને મેઘરાજા મહેરબાન થયા છે. હવે પશ્ચિમ વિસ્તારની સાથે પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. મણિનગર, હાટકેશ્વર, ખોખરા, સીટીએમ સહિતના તમામ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, સોલા, એસજી હાઈવે સહિતના વસ્ત્રાપુર, શિવરંજીની, ઇસ્કોન સહિતના તમામ વિસ્તારમાં મેઘરાજા અવિરત હજી પણ ચાલુ છે વરસવાનું. સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં રહેવાનો છે, સાથે જ મધ્ય ગુજરાતમાં
હવે 5 દિવસ વરસાદી ઘટ પૂર્ણ થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા અમદાવાદીઓને વરસાદની રાહ જોવડાવતા હતા અને ક્યારે મન મૂકીને વરસે તે માટે શહેરીજનો પણ આતુર હતા. હવે મેઘરાજા મહેરબાન તો થયા છે ત્યારે પ્રશાસનની પોલ પણ ખુલ્લી પડતી નજરે પડી રહી છે. નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ રહ્યો છે અને ક્યાંક ગટરના પાણી પણ બેક મારતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ ઉબડખાબડ રોડના કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વિઝિબિલિટીનું પ્રમાણ ઘટ્યું છે જેને લઈને વાહન ચાલકોને પોતાના વ્હીકલને પસાર કરતી વખતે પણ ટ્રાફિક જામના દૃશ્ય જોવા મળી રહ્યા છે. ટ્રાફિકનો પણ સામનો શહેરીજનોએ કરવો પડી રહ્યો છે. આજથી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને વરસાદની આગાહીના પગલે અનેક વિસ્તારમાં અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા તો ધોધમાર વરસાદ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમમાં શરૂ થયો છે. જી, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ આખાની અંદર મેઘરાજા જાણે કે ઓળઘોળ થયા હોય એવું લાગી રહ્યું છે. અને મેઘરાજાનું આ સ્વરૂપ જોઈએ ત્યારે આ દ્રશ્યો જે અમદાવાદના દેખાય છે, કાળા ડિબાંગ, વાદળો અને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, કે અત્યારે એક સાહિત્યના પણ તમને યાદ આવે કે જેમાં છંદ પદ લખાયેલા છે કે અષાઢ ઘગુંબીએ લુંબીએ અંબર વદળ બેવળ ચોવળિયા મોલાર મહેલીએ લાડ ગહેલીએ નીર છળેના જળે નળિયા અંદ્રગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયાસર ઉભરિયા આજ મલ નથુ તણ કુંવર આલણ સોઈ તણી રત સંભરિયા. ને બસ એવા જ કાળા કાળા વાદળ છે, બેવળ ચોવળ વળેલા અષાઢના એ વાદળો છેલ્લા છેલ્લા વાદળ છે આ અને વરસી રહ્યા છે. પણ શ્રાવણ મહિનો પણ વરસે છે, શ્રાવણ જળ વરસે સુંદર સરસે એ કહેવાયું છે અને શ્રાવણ મહિનો પણ ભરપૂર જવાની આગાહી કરવામાં આવી છે. આવનારા 7 દિવસ આવો જ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભાવિની મારી સાથે જોડાયા છે બોડકદેવથી. ભાવિની પાસેથી જાણીએ કે વરસાદનું જોર થોડું ઘટ્યું છે પણ હજી પણ વરસાદી માહોલ છવાયેલો છે. ભાવિની, નુપુર, વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ હજુ પણ વાદળો ગરજી રહ્યા છે, વીજળીના કડાકા થઈ રહ્યા છે અમદાવાદમાં. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છું જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક વરસાદ ધીરો થાય, ક્યારેક વરસાદ ધોધમાર વરસે છે અને એ રીતે વરસાદની અત્યારે મોસમ જોવા મળી રહી છે. જોકે અષાઢના અંતમાં જે મેઘરાજા મહેરબાન થયા છે, મન મૂકીને અમદાવાદ પર વરસી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ પણ ખુશ થયા છે. વરસાદને કેટલાક લોકો માણી રહ્યા છે, વરસાદની મજા લઈ રહ્યા છે. કારણ કે અમદાવાદમાં એવું કહેવાય કે વરસાદ કોઈક વાર આવતો હોય છે, જેવો જોઈએ એવો વરસાદ અમદાવાદમાં નથી વરસતો. પરંતુ જ્યારે મેઘરાજા મહેરબાન થતા હોય ત્યારે સૌ કોઈ વરસાદની મજા લેતા હોય છે. પરંતુ દર વખતે તંત્રના પાપે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને આ સમસ્યાઓ દર વર્ષે જોવા મળે છે. થોડો વરસાદ આવે ને અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે એક વિસ્તાર નહીં, અનેક વિસ્તાર અમદાવાદના નુપુર આ જ પ્રકારે અત્યારે જોવા મળી રહ્યા છે. તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે કેટલાય રસ્તા ઉપર તો ખાડા ખોદેલા છે, ત્યાં લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. તો કેટલીક જગ્યાએ ગટરો બેક મારવાની શરૂઆત થઈ ગઈ છે. હજુ તો 20-25 મિનિટનો વરસાદ છે ત્યાં જ અમદાવાદની આ સ્થિતિ સર્જાય છે. જો આ જ વરસાદ આવી જ રીતે કલાકથી 2 કલાક જેટલો પડી જાય તો અમદાવાદની સ્થિતિ કેવી હશે કદાચ કલ્પના કરવાથી પણ દૂર છે. કારણ કે કયા રસ્તા પર પાણી નહીં હોય એવું થઈ જશે. જોકે અત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ પશ્ચિમ વિસ્તારના જ્યાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે તે તમામ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે. જોકે સ્માર્ટ સિટી અમદાવાદની અત્યારે જે ઓળખ છે એ છતી થઈ જાય છે કે આ અમદાવાદ એ સ્માર્ટ સિટી છે જ્યાં તમામ રસ્તા ઉપર પાણી ભરાય છે. કોઈ રસ્તો આમાંથી બાકાત નથી. જ્યાં જુઓ ત્યાં ખાડા છે, જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી બેક મારી રહ્યા છે, જ્યાં જુઓ તો પાણી ભરાઈ રહ્યા છે. જોકે જે અધિકારીઓ અત્યારે ઓફિસમાં બેઠા હોય તેમણે પણ આ અમદાવાદના દ્રશ્યો જોવા જોઈએ કે ખરેખર અમદાવાદ આ છે. વરસાદની સિઝનમાં અમદાવાદની સ્થિતિ આ સર્જાય છે કે જે રસ્તા ઉપરથી લોકો રાહદારીઓને જવું પડે છે એ લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. કે વરસાદની રાહ તો લોકો જોતા હોય છે કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, પરંતુ જ્યારે જ્યારે વરસાદ વરસે ત્યારે અમદાવાદ આ રીતનું દેખાતું હોય છે. કોઈ પણ રસ્તો બાકાત નથી જ્યાં પાણી ન ભરાયા હોય. જોકે અત્યારે વિઝિબિલિટી પણ ઓછી છે, લોકોને અત્યારે 5:30-5:30 સમય થવા આવ્યો છે ત્યારે લાઇટો ચાલુ કરવી પડે વાહનની, તે પ્રકારે સ્થિતિ સર્જાય છે. તો જેટલા પણ ટુ વ્હીલર વાહન ચાલકો જઈ રહ્યા છે કેટલાયના વાહનો અધવચ્ચે રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે. વિદ્યાર્થીઓ છે, 5 વાગ્યાના સમયે શાળાએથી પરત આવવાનો આ સમય છે ત્યારે પણ વિદ્યાર્થીઓને લેવા જતા માતા પિતા છે એમને પણ મુશ્કેલી પડી રહી છે. શાળાએથી આવતા બાળકો છે, જે વાન આવતી હોય છે એ લોકોને પણ રસ્તો બદલીને જવું પડે એવી રીતની પરિસ્થિતિ સર્જાય છે. ગોતા ચાંદખેડા વિસ્તારની વાત કરીએ તો ત્યાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે, વેજલપુર વિસ્તારની વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં પણ કંઈક આવું જ જોવા મળે છે કે પાણી ભરાઈ જાય છે. ઘૂંટણ સમા પાણી એકાદ કલાકના વરસાદમાં ભરાઈ જતા હોય છે. તો અમદાવાદની આ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે. પરંતુ મેઘરાજા જ્યારે મહેરબાન થયા છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે નુપુર, ત્યારે અમદાવાદીઓ અષાઢી માસના અંતમાં વરસાદની મજા લઈ રહ્યા છે.
અષાઢનો જે અંત છે અને મજા લઈ રહ્યા છે ને, એમાં પણ બાળકોને જ્યારે સ્કૂલેથી છૂટવાનો સમય હોય ને આવો વરસાદ વરસતો હોય તો સૌથી વધારે મજા કદાચ એ બાળકોને જ આવતી હોય, કારણ કે વરસાદમાં વરસતા વરસતા પલળતા પલળતા બહાર વાલી ઊભા હોય એમની પાસે જવું અથવા સ્કૂલ વાન કે સ્કૂલ બસની અંદર બેસવું, એ મોજ મજા મસ્તી કરવી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર. જોકે ગ્રાઉન્ડવાળી સ્કૂલો અમદાવાદમાં શોધવી થોડી અઘરી થઈ ગઈ છે, પણ સ્કૂલમાં જ્યાં પણ છે ત્યાં સ્કૂલના ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયેલા હોય એ છબછબિયા કરતા કરતા જવું, બસ કે વાનમાં બેસવું એની મજા જુદી હોય છે. અને જ્યારે પણ આ રીતે વરસાદ આવતો હોય છે ઓછીન તો એક ધારો વરસાદ તૂટી પડતો હોય, અચાનક આવો ભારે વરસાદ વરસતો હોય, થોડી ઘણી તકલીફો લોકોને થતી હોય, પણ એ વરસાદની મજા જુદી છે. કારણ કે અમદાવાદમાં જ્યાં ઘણા સમયથી મેઘરાજા સંતાખોકડી રમી રહ્યા છે, અત્યારે પણ લગભગ 20-25 મિનિટ વરસાદ વરસ્યો છે અને પછી કેટલાક વિસ્તારોની અંદર ઉઘાડ નીકળ્યો છે, એટલે સતત વરસાદ નથી વરસી રહ્યો. કદાચ મેઘરાજાને પણ ખબર છે કે અમદાવાદમાં જો આપણે સતત વરસીશું તો અમદાવાદવાસીઓ હેરાન પરેશાન થઈ જશે. કદાચ એ મેઘરાજા પણ મહાનગરપાલિકાના તંત્ર, એના અધિકારીઓ અને નેતાઓને સારી રીતે જાણે છે કે કેવું કામ કરે છે. પણ આ દ્રશ્યો 5 વાગ્યાના દ્રશ્યો તમે જુઓ વસ્ત્રાપુર વિસ્તારના, કે જ્યાં આગળ લાઈટો ચાલુ કરીને નીકળી રહ્યા છે લોકો, 7:30-8 વાગી ગયા હોય સાંજના રાતના, એવા અત્યારે આ દ્રશ્યો ખડા થઈ ગયા છે અમદાવાદ શહેરની અંદર. અને વરસાદ મન મૂકીને વરસ્યો છે, ભલે અડધો કલાક વરસ્યો પણ એ અડધો કલાકની અંદર વરસાદ મન મૂકીને વરસ્યો ને અમદાવાદને જાણે કે ભીંજવી નાખ્યું છે. અને અમદાવાદમાં વરસાદ જ્યારે જ્યારે વરસે છે અમદાવાદીઓ હરખ ઘેલા બની જતા હોય છે, કારણ કે ભાગ્યે જ આવો ભારે વરસાદ અમદાવાદની અંદર જોવા મળતો હોય છે. આ પાણી ભરાવાની સમસ્યા આ તે એ બધું થતું રહે છે, પણ મન મૂકીને વરસાદને માણતા હોય છે અમદાવાદીઓ. દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, માટે રાહત અને ઉકળાટ જે બપોર સુધી તેઓ સહન કરતા હતા, પરંતુ શહેરીજનો હવે રાહત અનુભવી રહ્યા છે. કારણ કે પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તારમાં જે ધમાકેદાર અડધો કલાકથી મેઘરાજા મન મૂકીને વરસ્યા, હવે પૂર્વ વિસ્તારનો જેમ વારો લીધો હોય મેઘરાજાએ, તેમ અલગ અલગ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પવન સાથે વરસવાનું પશ્ચિમ વિસ્તારની બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ શરૂ થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની હતી અને અમદાવાદના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં રહેવાની હતી, પરંતુ મેઘરાજા શહેરી વિસ્તારમાં પણ મહેરબાન થયા છે અને મેઘરાજાએ મન મૂકીને તો વરસાદ વરસવાનું શરૂ થયું. પશ્ચિમ પૂર્વ અને પૂર્વના પણ વરસાદ વરસી રહ્યા છે. જિગ્નેશ મારી સાથે એલિસ બ્રિજથી છે અને એલિસ બ્રિજમાં અત્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. એલિસ બ્રિજમાં વિઝિબિલિટી પણ જિગ્નેશ ઘટી ગઈ છે. કેવા દ્રશ્યો છે ત્યાં આગળ વરસાદની, કેવી મજા અને વરસાદ કેવું અમદાવાદને તરબતર કરી રહ્યો છે? જો વાત કરવામાં આવે અમદાવાદના અલગ અલગ વિસ્તારની, તો લો ગાર્ડન એલિસ બ્રિજ સહિતનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને જો પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે વરસાદ છે તે પોતાની તીવ્રતા જે બતાવી રહ્યો છે, કારણ કે છેલ્લા 20 મિનિટ કરતાં વધુ સમયથી જે વરસાદે માજા મૂકી અને જે વરસી રહ્યો છે અને તે જ વરસાદના કારણે અત્યારે છે તે પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં લો વિઝિબિલિટીનો સામનો તમામ વાહન ચાલકો કરતા નજરે ચોરી રહ્યા છે. કારણ કે જે વાહન ચાલકો અત્યારે જાહેર રસ્તા ઉપર વાહન ચલાવી રહ્યા છે તેઓ પોતાની ગાડીની લાઇટ ચાલુ કરી અને તેમને મુસાફરી કરવા માટે તે મજબૂર બન્યા છે અને જે મેહુલીઓ અત્યારે વરસી રહ્યો છે તે વરસાદના જે પાણી છે તે હવે ધીમે ધીમે કહી શકાય કે તેના વહેણ છે તે પણ દેખાવા લાગ્યા છે. ખાસ કરીને તમામ જે મુખ્ય માર્ગો છે તેની આસપાસમાં પાણીનો વહેણ છે, પાણી વહેતું છે તે જોવા મળી રહ્યું છે અને આ જ વહેતું પાણી ધીમે ધીમે જેમ જેમ તીવ્રતા તેની વધતી જશે અને આ વરસાદી પાણી જેમ જેમ આગળ જતું જશે તેમ તેમ લોકોને તેનામાંથી પસાર થવું, એટલે કે વરસાદી પાણીના ભરાવમાંથી પણ પસાર થવું પડશે અને તે જ કારણ અમદાવાદીઓ માટે મુશ્કેલી ભર્યું બનશે. કારણ કે જે વરસાદનું પાણી જાહેર રસ્તા ઉપર ભરાય છે, જે વરસાદનું પાણીનો સંગ્રહ થાય છે અને તેનો યોગ્ય સમયસર નિકાલ નથી થતો, તે વરસાદી પાણી વાહન ચાલકો માટે ચોક્કસ મુશ્કેલી બને છે. અને અત્યારે જે વરસાદ છે તે આ એલિસ બ્રિજ, નવરંગપુરા સહિતના જે લો ગાર્ડન પાસેનો વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો હતા કે હજી પણ લોકો એ જ વરસાદની વચ્ચેથી પસાર થવા માટે અને વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. બિલકુલ બિલકુલ બિલકુલ, એટલે વરસાદની મજા માણી રહ્યા છે અમદાવાદીઓ અને અદ્ભુત દ્રશ્ય અમદાવાદની અંદર આજ તો જોવા માટે અમદાવાદીઓ આમ તલપાપડ રહેતા હોય છે. લાલ દરવાજાથી મારી સાથે કશ્યપ જોડાયા છે. કશ્યપ, અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. મહત્વનું છે કે લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો છે, ધોધમાર વરસાદ છે તે પવન સાથે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી 2 દિવસમાં ભારે વરસાદ માટે કરવામાં આવી હતી અને તે જ મુજબ શહેરના અલગ અલગ વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે. અત્યારે લગભગ 5:15 વાગ્યાનો સમય થયો છે અને
જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર વાહન ચાલકો છે તેને ઘરે જવામાં ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડશે. અમદાવાદ શહેરમાં અત્યારે આસ્ટોડિયા, દાણાપીઠ, જમાલપુર, લાલ દરવાજા, એલિસ બ્રિજ સહિતના વિસ્તારો છે જેમાં અત્યારે વરસાદી બેટિંગ છે તે ધોધમાર રીતે થઈ રહી છે અને શહેરીજનો છે તેને આ વરસાદના કારણે જે પ્રમાણે બફારો અને ગરમી જે છેલ્લા 2-3 દિવસથી અનુભવાઈ રહ્યા હતા અને તેનાથી આ વરસાદના કારણે શહેરીજનોને રાહત મળશે. જી, જનોને રાહત મળી છે અને અમદાવાદના હૈયે ટાઢક વળી રહી છે, કારણ કે અમદાવાદમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આવા વરસાદની તો રાહ જોવાઈ રહી હતી. આખા ચોમાસામાં લગભગ 2-3 વાર આવો વરસાદ વરસ્યો છે અને હજી આગળ શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં જ્યારે વરસાદ ઓળઘોળ થાય ત્યારે આપણને ખબર છે કે બારે મેઘ ખાંગા થતા હોય છે. આશા રાખીએ કે આવો જ વરસાદ, હજી ચોમાસાના 1.5 મહિના બાકી છે, એમાં વરસતો રહે. દેશનું ગૌરવ પેરિસમાં અત્યારે વધી રહ્યું છે, ઓલિમ્પિક ગેમ ચાલી રહી છે અને એમાં એક પછી એક મેડલ્સ દેશના નામે થઈ રહ્યા છે. એક નજર કરીએ ઓલિમ્પિક મેડલ ટેલી પર.